ભાવનગરની તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી ભાવનગરની શાનસમાં વિક્ટોરિયા પાર્કની સાફ સફાઈ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાફ સફાઈ અભિયાન દરમિયાન વિક્ટોરિયા પાર્કની દિવાલના અંદરના ભાગમાં 40 કોથળા કચરાની સાથે 800 નંગ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. ત્યારે સવાલ એ છે કે જે પાર્કમાં વન વિભાગ આટલું સતર્ક હોય ત્યાં આ બોટલો આવી ક્યાંથી? ભાવનગર શહેર કે જેની મધ્યમાં વિક્ટોરિયા પાર્ક નામનું જંગલ આવેલું છે. આ વિક્ટોરિયા પાર્ક કે જેમાં વન વિભાગની ઓફિસ પણ આવેલી છે અને અહીં શહેરના લોકો વોકિંગ કરવા માટે તેમજ ફરવા માટે પણ આવતા હોય છે. ઉત્તરાયણનું પર્વ પૂર્ણ થતાં ભાવનગરની તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા અહીં પાર્કમાં રહેલા પક્ષીઓને મુશ્કેલી ના પડે તે માટે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા લોકો દ્વારા 8 જુદી જુદી ટીમ બનાવીને વિક્ટોરિયા પાર્કની અંદરની દિવાલોમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં 40 કોથળા ભરીને પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો અને સાથે 800 જેટલી ખાલી બોટલ વિદેશી દારૂની પણ મળી આવી છે. હાલ આ સાફ સફાઈ અભિયાન કરતા લોકો પણ વિચાર કરતા થઈ ગયા હતા કે જે પાર્ક વન વિભાગના અંડરમાં હોય અને જ્યાં પ્લાસ્ટિકની થેલી લઈ જવા પર પણ પ્રતિબંધ છે, ત્યારે એટલા પ્લાસ્ટિકના કચરાની સાથે આટલી બધી દારૂની બોટલો આવી ક્યાંથી? શું અહીં ફરવા આવતા લોકો અહીં દારૂની મહેફિલો કરે છે કે પછી વન વિભાગના કર્મચારીઓ પોતે જ અહીં મહેફિલ જમાવે છે? એક તરફ વ્યસન મુક્તિની વાતો અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતની વાતો થાય છે અને ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂનો દરિયો વહેતો હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે, ત્યારે હાલ સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો વિક્ટોરિયા પાર્કમાં હોય ત્યાં સુધી વન વિભાગ શું કરતું હતું? હાલ વિક્ટોરિયા પાર્કના વન વિભાગ પર સવાલો ઉઠી રહ્યા છે. તક્ષશિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક અને શૈક્ષણિક ઘણા બધા પ્રકલ્પો કાર્યક્રમો ભાવનગર માટે ચલાવવામાં આવે છે. મકર સંક્રાંતિ પછી વિશેષ કરીને 223 કરતાં વધુ પશુ પંખીઓ અહીંયા હોય છે, એમને દોરા અને પતંગને કારણે તકલીફો પડતી હોય છે, એટલે 200થી વધુ વિદ્યાર્થીઓની 25-25ની 8 ટીમ બનાવી અને આજ સવારે 7:30 વાગ્યાથી એક સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં દિવાલની અંદરની સાઈડથી કચરો એકત્ર કરવા માટે થઈને વિદ્યાર્થીઓ કામે લાગ્યા હતા. 40થી વધારે પ્લાસ્ટિકના મોટા કન્ટેનર અને 800થી વધારે કાચની બોટલો અને બાયોમેડિકલ વેસ્ટ, ઇન્જેક્શન બોટલો, ઇન્જેક્શનની શીશીઓ અને પ્લાસ્ટિકનું ઘણું બધું અને પતંગ અને દોરા આ દરમિયાન મળી આવેલ છે. મારી સમગ્ર ભાવનગરની પ્રજાને એવી વિનંતી છે કે સ્વચ્છતા રાખવી એ કોઈ એક માણસથી શક્ય નથી અને વિક્ટોરિયા પાર્ક એ ભાવનગરનું અભિન્ન અંગ છે, એક કુદરતી સંપદા છે અને એની જાળવણી કરવી એ આપણી ફરજ છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પોતાની રીતે કાર્યશીલ હોય જ છે, પણ બહારથી વંડીની સાઈડથી જે મોટા મોટો કચરો અને જે મેક્સિમમ કચરો મળ્યો છે તે કાળિયાબીટ સાઈડની જે દિવાલ છે, જ્યાં રહેવાસી મકાનો રહેણાંકો છે, ત્યાંથી બધો કચરો મળ્યો છે અને જે પાણીની ટાંકીથી હિમાલય મૂલવાળી જગ્યા છે એ દિવાલ બાજુથી, એટલે બહારની સાઈડથી જે લોકો કચરો વિક્ટોરિયા પાર્કમાં નાખીને જાય છે એમને લોકોને અમારી વિનંતી છે કે વિક્ટોરિયા પાર્ક એ કોઈ કચરા પેટી નથી, અહીંયા આપ કચરો ન નાખો. ભાવનગરને સ્વચ્છ રાખવું, તમારા ઘરને સ્વચ્છ રાખવું, તમારી ગલીને સ્વચ્છ રાખવી જેટલી જરૂરી છે એટલું જ વિક્ટોરિયા પાર્કને સ્વચ્છ રાખવું આપણા દરેક ભાવનગરવાસીની ફરજ છે. ભાવનગરની મધ્યમાં આવેલા વિક્ટોરિયા પાર્કમાં દારૂની 800 જેટલી ખાલી બોટલ સાફ સફાઈ કરતા મળી આવી છે, ત્યારે ભાવનગર પોલીસ પર પણ સવાલો ઉઠવા પામ્યા છે કે જો આટલી ખાલી બોટલો માત્ર વિક્ટોરિયા પાર્કમાંથી જ મળી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં કેટલો દારૂ વેચાતો હશે અને કેટલો દારૂ પીવાતો હશે. વાત કરીએ તો ભાવનગરમાં થોડા સમય પહેલાં જ 26 જેટલા જુગારીઓ વરલી મટકાનો જુગાર રમતા ઝડપાયા છે અને થોડા સમયમાં જ વિક્ટોરિયા પાર્કમાંથી દારૂનો આટલો મોટો જથ્થો ઝડપાયો છે, ત્યારે વન વિભાગ પર પણ સવાલો ઉઠે છે અને રેલવે પોલીસ સ્ટેશનની હદમાં જુગારધામ ચાલી રહ્યું હતું ત્યારે તેના પર પણ સવાલ ઉઠે છે અને સાથે જ ભાવનગર જિલ્લાની પોલીસ પર પણ દારૂના જથ્થા વેચાતા બાબતે, પીવાતા બાબતે અને જુગાર જે રમાઈ રહ્યો છે તે વરલી મટકાના જુગાર બાબતે પણ ભાવનગર જિલ્લા પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. ભાવનગરના વિક્ટોરિયા પાર્કની અંદર ફરતી કમ્પાઉન્ડ વોલની આજુબાજુ લોકો હાલતા જલતા કેટલો કચરો નાખે છે, તેમાં ખાસ કરીને વિદેશી દારૂની બોટલના ઢગલાના ઢગલા પકડાયા છે. શું એ જ બતાવે છે કે ગુજરાત સરકારનું, રાજ્ય સરકારનું જે નશાબંધી કાયદો કેટલો અમલમાં છે, નશાબંધી કાયદો કેટલો કડક બનાવાયો છે તે માત્ર વન વિભાગની દિવાલ
ઠેકાડી અને બોટલ નાખીને અમલવારી કરતા હોય તેવું લાગે છે. વિક્ટોરિયા પાર્કની અંદર જે કચરો જે સંસ્થા દ્વારા એકઠો કરવામાં આવ્યો છે, સારું કાર્ય કરવામાં આવ્યું છે, તે બતાવે છે કે ભાવનગરનું સ્વચ્છતા અભિયાન, મહાનગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન કેટલા અંશે સફળ છે. કેમેરામેન નાનો ચોડાસમા સાથે પ્રદીપ શુક્લ, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.